नमस्कार मित्रों, हाल अत्यारे हवे गुजरात में आम आदमी पार्टी दिवसे ने दिवसे अत्यारे वधु मजबूत थती जोवा आपणने मळी रही छे। आम आदमी पार्टी में गुजरात नामांकित उद्योगपतिओ कलाकारों पत्रकारों सहित जोड़ाई रहा है। साथ ज अत्यारे जे प्रदेश नेताओं है तेओ द्वारा एक कार्यक्रम आयोजन करवामां आव्युं छे। खास आपणे वात करीए तो मोरबी जिल्ला में आम आदमी पार्टी नवनियुक्त प्रमुख पदे योगेश भाई रंगपरिया की जे वरणी करवामां आवी छे अने तेओ आजे हळवदनी शुभेच्छा मुलाकाते आव्या छे। आम तो शुभेच्छा मुलाकात न कही शकाय कारण के जे हमणां तारीख 20ना रोज जे प्रदेश नेताओं हळवद में आवाना छे जेने लई अने ए शुरुआत जे छे ते हळवदथी करवाना छे एटले एनी थोड़ी बैठक करी एना कार्यकर्ताओं साथे अने एनी थोड़ी परिस्थितिनी समीक्षा पण करी हती। त्यारे आपणी साथे योगेश भाई छे एटले आपणे थोड़ी योगेश भाई साथे वात करीशुं अने एमनी आजे आजे प्रदेश आयना जे मोरबी जिल्लाना प्रमुख तरीके तेमनी वरणी करवामां आवी छे एटले आपणे योगेश भाई साथे ज वात करीशुं। योगेश भाई, आम तो आ गई रात रात्रिना तमारी निमणूक करवामां आवी छे एटले आजे कही शकाय जिल्लानी बहु मोटी जवाबदारी तमने सोंपवामां आवी छे, जिल्लाना प्रमुखनी जवाबदारी सोंपवामां आवी छे। प्रदेशना नेताओ पण 20 तारीखथी 20 अने 21 बे दिवस आपणे मोरबी जिल्लामां रहेवाना छे, केवा प्रकारनुं आयोजन छे अने ખાસ તો તમને જે પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી છે શું કહેશો? સૌપ્રથમ ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર અને તમામ હોદ્દેદાર શ્રીઓનો ખૂબ ખૂબ આભાર કે મને સોશિયલ મીડિયા થકી મારું કામ જે કાંઈ પણ મેં કરેલું એ જોઈને મારા ઉપર આજે વિશ્વાસ મૂકી અને પ્રદેશ પ્રમુખની મોટી જવાબદારી સોંપવામાં આવી છે એ બદલ પાર્ટીના તમામ કાર્યકર્તા અને તમામ હોદ્દેદાર શ્રીઓનો ખૂબ ખૂબ આભાર। હવે રહી વાત આગામી દિવસોમાં જે બે દિવસનો 20-21 તારીખનો પ્રોગ્રામ છે એની વાત કરીએ તો ગત 28 તારીખથી સોમનાથથી શરૂ થયેલી જનસંવેદના યાત્રા આજે 17મા દિવસે બગદાણા સુધી પહોંચી ગઈ છે અને 20 તારીખ અને 21 તારીખ મોરબી જિલ્લામાં આવી રહી છે। ત્યારે 20 તારીખે સવારે હળવદથી સ્ટાર્ટિંગ પ્રોગ્રામ છે અને માળિયા 21 તારીખે લાસ્ટમાં પ્રોગ્રામ છે એટલે બે દિવસનું રોકાણ ઈશુદાનભાઈ ગઢવી, ગોપાલભાઈ અને તમામ પ્રદેશના આગેવાનો નેતાઓ આવવાના છે જેમાં મહેશભાઈ સવાણી પણ હાજર રહેવાના છે એટલે એની કાર્યક્રમમાં જે કંઈ પણ આયોજન કરવાનું છે એના ભાગરૂપે આજે હું હળવદ ખાતે આવ્યો છું અને હળવદમાં જે કંઈ પણ કામગીરી 21 તારીખની 20 તારીખ મોરબી જિલ્લામાં જે કામગીરી છે એમાં હળવદ 20 તારીખે પ્રોગ્રામ છે એની અત્યારે સમીક્ષા માટે એક હળવદ તાલુકાના તમામ મિત્રો સાથે અને તમામ કાર્યકર્તાઓ સાથે મિટિંગ યોજી હતી અને તેની કાર્યકર્તાઓને જે કંઈ પણ માર્ગદર્શન સૂચન હતું એ કર્યું હતું અને જેમને જે કંઈ પણ સૂચનો હતા એ લઈ અને આગામી દિવસોમાં વધુમાં વધુ લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાય અને પાર્ટી મજબૂત બને અને જ્યાં જરૂર પડે ત્યાં પ્રદેશના નેતાઓ હાજર રહે એવી પણ પ્રદેશમાંથી એક વધુમાં વધુ એક મારા તરફથી એક રહેશે। યોગેશભાઈ, ખાસ તો તમારી જિલ્લાના પ્રમુખ પદે વરણી કરવામાં આવી છે, હવે એક સમય અમે પણ જોતા હતા એવો હતો કે જ્યારે ચૂંટણી સ્થાનિક સ્વરાજ્યની હોય, પાલિકાની હોય, આ બધું ત્યારે મોરબીમાં પણ થયું હતું, મોટા ભાગના બધી પાછા વહી ગયા હતા એટલે પક્ષ પલટો કરી નાખ્યો હતો, તો હવે પછી આ જે અત્યારે થોડો માહોલ છે તે આમ સુધરો કહી શકાય કારણ કે ઘણા બધા એવા જે નામચીન માણસો છે જેને આમ આદમી પાર્ટીની ટોપી પહેરી છે, આમ આદમી પાર્ટીનો ખેસ પહેર્યો છે, ત્યાર પછી માહોલ આખો કંઈક જુદો છે, ખાસ મોરબી જિલ્લામાં તમને પ્રમુખ તરીકે તમારી વરણી કરવામાં આવી છે એટલે ખાસ મોરબી જિલ્લામાં સંગઠનને લઈ હાલ અત્યારે કેવી પરિસ્થિતિ છે અને સંગઠનને લઈને આગામી દિવસોમાં કેવા પ્રકારના કામગીરી કરવામાં આવશે? આપણે ગત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી હમણાં જ ગઈ છે ત્યારે અમારા 70થી વધુ ઉમેદવાર હતા, એક પણ ઉમેદવાર અમારો એવો નહોતો કે પાછું ફોર્મ ખેંચી લીધું હોય અને અમારી પાર્ટીનો ખેસ મૂકી દીધો હોય, અમારી પાર્ટી છોડી દીધી હોય એવો હજી સુધી મોરબી જિલ્લામાં બણ બનાવ બન્યો નથી। અત્યાર સુધી અમારા જિલ્લા પ્રમુખ તરીકે એ કે પટેલ સાહેબે ખૂબ સરસ કામગીરી કરી છે અને આગામી દિવસોમાં તેની કામગીરીને એના માર્ગદર્શન લઈને પાર્ટી વધુમાં વધુ કેવી રીતે મજબૂત બને એ દિશામાં અમારું કામ હશે અને આવનારી તાલુકા પંચ આવનારી ધારાસભાની એમએલએની જે કાંઈ પણ ચૂંટણીઓ આવી રહી છે એના માટે પણ પાર્ટી જે કાંઈ પણ ઉમેદવાર નક્કી કરશે એને ખંભે ખંભો મિલાવી અમારા આમ આદમી પાર્ટીનો હરેક કાર્યકર્તાને જીતાડવા માટે પૂરતી તન મન અને ધનથી મદદ કરશે। યોગેશભાઈ, આમ કોઈ કરવામાં આવ્યું છે કે ભાજપ કોંગ્રેસમાંથી કે અથવા બીજી કોઈ પાર્ટીમાંથી આમ આદમી પાર્ટીમાં જોડાય તો કંઈ લાયકાત જોવામાં આવે છે કે માણસ કે વ્યક્તિ કેવા છે, નહીંતર તો પછી એવું થવાનું છે કે જે બધા કૌભાંડીઓ એકાબીજામાં હોય બધા વરી પાછા આમાં આવવાના છે એટલે આમ એવું કોઈ નક્કી કરવામાં આવ્યું છે કે કોઈ સ્વછબીવાળા હોય એને જ આમ આદમી પાર્ટીમાં જોડવાના કે પછી જે આવે એને સ્વીકારી લેવાના એવું કંઈ છે?
स्वच्छ छबी धरावता तमाम पार्टी मांथी जे कोई भाजप थी नाराज होय भाजप मां तेनु मान सम्मान न जळवतु अने काम करवानी शक्ति होय ई क्यांक ने क्यांक ई शक्तिनो उपयोग करी नथी सकता अने काम करवानी क्षमता छे छतां काम करी नथी सकता जे ते पार्टीमां भाजप होय के कोंग्रेस होय एने आवकारवा माटे आम आदमी पार्टी पहेलेथी आतुर छे अने आवनारा દિવસોમાં પણ એવા લોકોને જોડવા માટે તૈયાર છે. આપણે ખાસ વિષય હતો કે એવા કૌભાંડીઓ હોય કોઈ માથે કેસ ચાલતા હોય આવા બધા ઘણા બધા હોય છે કાર્યકર્તાઓ નેતા આવા કોઈ આમ આદમી પાર્ટીમાં આવે તો એને સ્વીકારવામાં આવશે કે પછી એ જે તમે અત્યારે જે કહો છો કે ઈમાનદાર પાર્ટી કે અહીંયા આમાં ઈમાનદાર લોકો સ્વચ્છબીવાળા જે લોકો છે તે આમ આદમી પાર્ટીમાં જોડાય છે પછી એવું નહીં થાય કે પછી ભરતી મેળો ચાલુ થઈ જાય છે. નહીં, આગામી દિવસોમાં એવું કંઈ અમારે પ્રોગ્રામ થશે તો અમે પહેલી પ્રાયોરિટી અમે પ્રદેશમાં અહીંથી નામ સૂચન કરતા હોઈએ છીએ કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સમાજમાંથી કોઈ પણ વર્ગમાંથી આવતો હોય એ ગરીબ હોય કે મધ્યમ વર્ગનો હોય કે અમીર હોય એ જે કાંઈ પણ એનું નામનું સૂચન આવે છે અમે અહીંથી પ્રદેશ લેવલે મોકલી છીએ. સૌરાષ્ટ્ર ઝોનના અમારા ઇન્ચાર્જ તરીકે અત્યારે અજીતભાઈ લોકલ છે, અમે એમને એ લિસ્ટનું નામ સજેશન કરી છે અને એની જે કાંઈ પણ સૂચનો હોય એ પ્રમાણે અમે આગળની રણનીતિ અમે ઘડી છે અને એને પાર્ટીમાં લેવા કે ન લેવા એ પાર્ટી નક્કી કરતી હોય છે કે એની છબી કેવી છે. હું ફક્ત પ્રમુખ તરીકે છું પણ એની બધી જવાબદારી કે હું કોઈને નિમણૂક આપી શકું એ આપવી દેવી એ બધી જવાબદારી પાર્ટીની હોય છે. પાર્ટીને હું નામ સૂચન કરી શકું અહીંથી 25-25-50-100 લોકોનું પણ એ પાર્ટીમાં જોડવા એ પ્રદેશમાંથી આગેવાનો બધે નક્કી કરતા હોય છે અને આગામી દિવસોમાં એવું પણ થશે. આપણી સાથે હળવદ આમ આદમી પાર્ટીના મહામંત્રી છે વિપુલભાઈ રબારી, એ પણ આપણી સાથે છે. આપણે તેમની સાથે પણ વાત કરીશું. વિપુલભાઈ, આમ તો હમણાંથી થોડી શાંતિ છે કે પછી અંદરખાને બેઠકોનું દોર ચાલુ છે? કારણ કે 2-3 દિવસ થાય ને કોઈ ગામડામાં આમ આદમી પાર્ટીની બેઠક થઈ હોય ને ભાજપ કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીની ટોપી પહેરી હોય આવા સમાચારોનું પ્રેસ નોટોની આવતું હતું. હમણાં 3-4 દિવસથી શાંતિ છે કે પછી આજે પ્રદેશના નેતાઓ આવવાના છે 20 તારીખે, જે એમની યાત્રા અહીંયા આગળ કવડિયાથી શરૂઆત થવાની છે મોરબી જિલ્લામાં, ત્યારે પછી બધાને એક સાથે જોડવાનો આવો કોઈ પ્લાન છે? આવનારી 20 તારીખની અંદર જનસંવેદન મુલાકાત યાત્રાની જે ગુજરાતની અંદર 28 તારીખથી પ્રદેશ પ્રમુખ ગોપાલભાઈ ઇટાલિયા, આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાનભાઈ ગઢવી, મહેશભાઈ સવાણી, ગોપાલ પ્રવીણભાઈ રામ જેઓએ એક જનસંવેદન મુલાકાત યાત્રા એટલે કે કોરોના કાળની અંદર જે લોકોએ પોતાના સ્વજન પરિવારની અંદર કોઈ લોકોને ગુમાવ્યા છે તો એ લોકોને એના પરિવારને સાંત્વના પાઠવવા માટે આ યાત્રા એક શરૂ કરી છે ગુજરાતમાં અને એ ભાગરૂપે 20 તારીખે આવનારી 20 તારીખે આ યાત્રા આપણે હળવદની અંદર આવે છે તો એમાં શરૂઆત કવાડિયાથી થવાની છે. કવાડિયા, જૂના વેગડવાવ, હળવદ અને માથક, ત્યાંથી આગળ એ માટેલ થઈ અને આગળ વાંકાનેર નીકળવાના છે. તો અત્યારે જેમ તમે કહ્યું કે હમણાં થોડા ટાઈમથી ને અમારી જે કંઈ મિટિંગ ચાલતી હોય છે ગામડે ગામડે એ બધી મિટિંગ હમણાં 2 દિવસ પૂરતી અમે મોકૂફ રાખી છે અને આ જે પ્રદેશના નેતા આવે છે તો તેની સાથે ઘણા બધા લોકો આમ આદમી પાર્ટી હળવદ સાથે જોડાવાના છે. એ માટે ગામોગામથી હળવદ જે તે ગામની અંદર નજીક પડતું ત્યાં પણ ઘણા બધા માણસો આમ આદમી પાર્ટી સાથે જોડાવાના છે. વિપુલભાઈ, કોઈ એવા નેતા છે કે જેનું આમ નામ કોઈ હળવદ શહેર કે ગ્રામ્ય વિસ્તારના એવા કોઈ નેતા, નામ તો હું માનું તમે અત્યારે નહીં આપો પણ અંદાજે કેટલાક લોકો જે છે તે આમ આદમી પાર્ટીમાં પ્રદેશ નેતાની હાજરીમાં જોડાવાના છે? પ્રદેશ નેતાની હાજરીમાં ઘણા બધા નામી અનામી લોકો જોડાવાના છે જેના નામ તમને વિપુલભાઈ આમ ગાબડું કઈ પાર્ટીમાંથી વધારે પાડવાના, ભાજપ છે કોંગ્રેસ એ તો કહી શકો ને તમે? આવનારી જે તે મિટિંગ થશે 20 તારીખે ઈસદાનભાઈ ગોપાલભાઈના સંદર્ભમાં તો ત્યારે જ તમને બધું જણાવવા દેવામાં આવશે. અત્યારે નહીં કે એ બધા પણ નેતા થઈ ગયા છે. આપણે યોગેશભાઈ, મારે હજી તમને એક સવાલ પૂછવો કે અહીંયા આગળ હળવદની તમારી જે આમ આદમી પાર્ટીની ટીમ છે, અમે પણ પ્રેસ નોટો અમારે આવતી હોય એટલે અમને ખ્યાલ છે અને થોડું ગ્રાઉન્ડ લેવલે એ કામ પણ કરે છે. હિતેશભાઈ વરમોરા છે આપણે યુવા પ્રમુખ, હળવદમાંથી કાર્યકર્તાઓને જોડવાનું કામગીરી જે છે તે આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવતી હોય છે ગ્રામ્ય વિસ્તારમાં શહેરીમાં કે તેઓ દ્વારા કાર્યકર્તા જોડો અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ભાજપ કોંગ્રેસમાંથી રાજીનામા દઈ કે ભાજપ કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં આવે આવું બાકી નાખીએ. મોરબી જિલ્લાની આપણે વાત કરી તો મોરબી, ટંકારા, વાંકાનેર, માળિયા ત્યાં આગળ આવું જોવા નથી મળતું તો ત્યાં આગળ આમ આદમી પાર્ટી એટલી સક્રિય નથી, ક્યાં તેમનું સંગઠન એટલું સક્રિય નથી અને નથી તો પછી તમે પ્રમુખ છો તો કેવા પ્રકારનું જે સંગઠન ને બધી છે તે તૈયારી કેવા પ્રકારની કરવામાં આવશે? મોરબી જિલ્લાની અંદર ટંકારા તાલુકાની ટીમ પણ ખૂબ સારી મહેનત કરે છે.
वाकानेरमां ए टीम फूल सक्रिय छे, त्यां पण अमे तालुका जिल्लाना उम्मेदवार उभा राख्या हता, बधे वोटिंग शेर सारा प्रमाणमां मळ्यो छे, भले अमे जीती नथी शक्या पण वोटिंग शेर अमारो बहु सारो रह्यो छे। અને હળવદની ટીમની વાત તો તમે અત્યારે હળવદ બેઠા છીએ, હળવદની તમને વધારે પડતી માહિતી મળતી હોય, પણ ખરેખર એવું નથી ટંકારા તાલુકો હોય, વાંકાનેર તાલુકો હોય કે મોરબીના કોઈ પણ તાલુકાનું ગામડું હોય, બધે કાર્યકર્તાઓ અમારા ખંભે ખંભો મિલાવીને કામ કરે જ છે, પણ ક્યાંક ને ક્યાંક અમુક વિસ્તાર વાઇઝ અમુક વિસ્તારમાં માનસિકતા અલગ હોય લોકોની, કે જોડાઈ ન શકતા હોય અને મત ટાણે મત આપીને નીકળી જતા હોય છે, અને બધાની અલગ અલગ માનસિકતા હોય છે, પણ હળવદની ટીમની કામગીરી અત્યારે સારી છે, પણ એવું ગણકારી ન શકાય કે વાંકાનેર ખરાબ છે, ટીમ બધી અમારી અત્યારે પણ હળવદનું વધારે હોય છે, હળવદમાં આમ આદમી પાર્ટીના જે આ તમારા મહામંત્રી પ્રમુખ છે, યુવા પ્રમુખ છે, આ બધાની હાજરીમાં લોકો જોડાતા હોય છે, એ અમે પણ જોયું છે, એટલે ખાસ બીજા તાલુકાનું અમારી ધ્યાન આટલું બધું નથી આવતું, એટલે અને તમે પાછા નવનિયુક્ત પ્રમુખ બન્યા છો, એટલે હવે તમારી થોડી જવાબદારી પણ બનશે સંગઠન મજબૂત કરવા માટે। આપણી સાથે હળવદ આમ આદમી પાર્ટીના યુવા પ્રમુખ છે હિતેશભાઈ વરમોરા। હિતેશભાઈ વરમોરા, કંઈ છેલ્લે છેલ્લે અંતમાં કંઈ, કારણ કે ઈશુદાનભાઈની બધા જૈન સંવેદના જે મુલાકાત યાત્રા છે તે હળવદ આવી રહ્યા છે, 20 તારીખે કવાડિયાથી હળવદમાં પ્રવેશ કરવાના છે, ખાસ કરીને યુવા ટીમ દ્વારા કેવા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું? ખાસ કરીને કે કવાડિયા ગામની અંદરથી જે અમારી જનસંવેદનની મુલાકાત પ્રથમ શરૂઆત થશે, ત્યાંથી જે અમારી યુવાનની જે ટીમ છે તે સાથે જ રહેશે, અને જે પણ ગામની અંદર જે પણ યુવાનો બીજા જોડાવાના છે એ બધા સાથે આગળ લાવી અને એમને આગળ રાખી, અને જે ઈશુદાનભાઈ અને ગોપાલભાઈના હસ્તકજી બધા વિચારે છે કે ઈશુદાનભાઈ આવે એટલે અમે ખેસ ધારણ કરી, ત્યાં સુધી નથી આવી શકતા। હા, એટલે ઘણા એવું હોય છે કે ભાઈ પ્રદેશના નેતાની હાજરીમાં આપણે પાર્ટી જોઈન કરવી છે,